દક્ષિણ ભારતનો પ્રદેશ બહુ જ આસ્થા શ્રદ્ધા અને બિલીફ સિસ્ટમમાં મજબૂત છે દક્ષિણમાં અને ઉત્તરમાં એક ઈશ્વરીય આસ્થા વાતાવરણમાં છે દક્ષિણમાં તમને આજે પણ વિશેષ જોવા મળે ભલે એના ત્યાંના હિન્દુ ટેમ્પલ્સ મંદિરો એમની પ્રત્યેની આસ્થા એક અલગ છે એમને કોઈ પણ માણસને ભગવાન માનવો બહુ ઇઝી છે ત્યાંના માણસો માટે અને એકવાર ભગવાન માને એટલે પછી ડિવોશન અને ડિવોટી આવી જ જાય બહુ વર્ષો દાયકાઓ કદાચ સૈકાથી વધારે જૂનો એક પ્રસંગ છે દક્ષિણના એક મંદિરની અંદર ઘટના બની બહુ જ ઊંચા મંદિર પર એક બેન દર્શન કરવા ગયા નાનકડો ત્રણ વર્ષનો દીકરો સાથે છે અને એ દર્શન કરીને નીચે ઉતરતી વખતે એમનો પગ લપસ્યો પગ ચીકણાં પાણીમાં પડવાથી લપસ્યો અને જરાક બે ત્રણ પગ ત્યાં ટંબલદામીને પડ્યા એ પડ્યા અને ત્યાં જ એક લાકડી લાકડીમાં વચ્ચે આવી ગઈ લાકડી સાથે અથડાઈ અને અટકી ગયા બેન નહીં તો હજી બીજા દસ પંદર પગથી અટકી ગયા હોત પડ્યા હોત એ લાકડીના કારણે અટકી ગયા કોઈ સેન્ટ જેવા માણસ હતા સંત જેવા અને એમણે આ લાકડી વચ્ચે મૂકી દીધી અથડાઈને અટકી ગયા એમના પગ જોઈ લાકડી જોઈ અને એકદમ આમ નમસ્કાર કર્યા તે મને કોઈકે બચાવી લીધી અને પછી આંખ ઊંચી કરી અને એકદમ સ્તબ્ધ થઈ ગયા ઘટના એવી જબરજસ્ત બની હતી બાળક ત્રણ વર્ષનો જેનું નામ છે વિશ્વનાથ એના મમ્મી અને આ બાળકનો જન્મ થયો ત્યારે એના પપ્પાએ કીધેલું કે દાદા વકીલ હતા મને બહુ કહેતા કે વકીલાતમાં આવો અને વકીલ બની અને સાચાનો પક્ષ લેતા શીખ મને લાગે છે કે મારા આત્મા સિવાય બીજું કોઈ સાચું તત્વ મને દેખાતું નથી કે જેનો પક્ષ લઈ શકાય એટલે આઈ એમ ગોઈંગ ફોર સમ સ્પિરિચ્યુઅલ એડવોકેસી મારે આધ્યાત્મિક વકીલાત કરવી છે મને સંમતિ આપ અને રજા લઈ પત્નીની અને એ પતિએ સંતશાહી ગ્રહણ કરી એમણે સેન્ટહૂડ સ્વીકાર્યું એમણે પોતે સંન્યાસ આશ્રમ સ્વીકાર્યો અને એ સંન્યાસી એ મંદિરમાં આવેલા અને એ સંન્યાસી એ પડી જનારા બેનના પતિ પોતે એમણે જ લાકડી મૂકેલી અને ત્યાં અથડાઈ અને બેન અટકી ગયા પગ જોયા ત્યારે તો ખબર નહીં પડી પણ મોઢું જોયું અને એકદમ સ્તબ્ધ થઈ ગયા બસ તરત એમણે આંખો ખુલ્લી કરીને જોયું અને શાંતિ આંખ બંધ કરી આમ કરી અને તરત ખસી ગયા એક કોઈક વ્યક્તિને બચાવવા હતા તો એમણે પોતાનું કાર્ય કર્યું અને અશક્ત ભાવે અને કોઈ જ એટેચમેન્ટ વગર અને એક જ સેકન્ડમાં ત્યાંથી ખસી ગયા અને પછી આમ નીચી મસ્તક નાખી અને એમની પત્ની છે કે દેખાતા હોય જાય ત્યાં સુધી પાછળ હાથ જોડીને નમસ્કાર કરતી રહે છે આ એક ઘટના એક કેવું જબરજસ્ત દાંપત્ય જીવન જીવ્યા હશે અને કયા તેજસ્વી બાળકને એમને જન્મ આપ્યો હશે જેના માતા અને પિતા આટલા બધા ચારિત્રશીલ હોય એક વસ્તુ તમને કહું કે પર્સનાલિટીઝ જેટલી પણ ઘડાય છે ને એમાં એક બહુ મોટો રોલ ઉપરના આપણા એન્સેસ્ટર્સનો ઉપરના પૂર્વજોનો છે આજે કદાચ એ લોજિકલી સાયન્ટિફિકલી પ્રૂવ પણ થઈ શકે એમ છે કે કેટલીક વસ્તુ જેમ મૂળમાંથી આવે છે ક્વોલિટી ઓફ ધ ક્રોપ ડિપેન્ડ્સ ઓન ધ ફર્ટિલિટી ઓફ ધ સોઇલ સિમ્પલ છે ફાર્મ એટલે કે ફિલ્ડ સેકન્ડ નંબરમાં ફર્ટિલાઇઝર થર્ડ નંબરમાં સીડ પોતે અને ચોથા નંબરમાં સરાઉન્ડિંગ આબોહવા કયું ખેતર છે કયું ખાતર છે કે બી આબોહવા મળે છે અને એની કેટલી માવજત થાય છે બસ આ ચાર વસ્તુ ભેગી થાય ત્યારે એક જાતિવંત બીજમાંથી સરસ પાક તૈયાર થાય છે ઉત્તમ પોતાના પૂર્વના સારા સંસ્કાર લઈને કોઈ જીવ અહીંયા આવ્યો હોય પણ એને સારા મમ્મી પપ્પા મળે સારા દાદા દાદીથી લઈને આગળનું બેકગ્રાઉન્ડ એને ફેમિલી બેકગ્રાઉન્ડ મળ્યું હોય બહુ રીચ હેરિટેજવાળું કલ્ચરલ સ્પિરિચ્યુઅલ બહુ સારું એક બેકગ્રાઉન્ડ એને મળ્યું હોય અને એ બેકગ્રાઉન્ડવાળા ફેમિલીમાં સારા મમ્મી પપ્પાના ત્યાં એ બાળકનો જન્મ થાય જેની પાછી પોતાની ઇનર ક્વૉલિટી પણ બહુ સારી હોય એટલે ટેલર પણ સારો હોય અને કાપડ પણ સારું હોય તો સ્ટિચિંગ સારે થાય એમાં જે દોરો વપરાય જે મશીનરી વપરાય એ પણ સારી હોય અને જે બેસે મશીન પર એ એ ઉસ્તાદ પણ સારો હોય એ બધું એને આવડતું એ માસ્ટર પણ એવો હોવો જોઈએ કે જેને બનાવતા આવડે એ નવી રીતે બનાવી શકે પરફેક્ટ ડિઝાઇન પ્રમાણે પરફેક્ટ માપ પ્રમાણે એ સ્ટીચ કરી શકે ત્યારે એક ડિઝાઇનર કે પીસ એવો તૈયાર થાય છે એવી જ રીતે ક્રોપ તૈયાર થાય છે અને એવી જ રીતે એક પર્સનાલિટી તૈયાર થાય છે આ વ્યક્તિએ આ દુર્ગાચરણ જેમણે સંતશાહી સ્વીકારેલી એમના પત્ની અને એ પત્ની એ બંને જે બાળકને જન્મ આપ્યો એ વિશ્વનાથ આ વિશ્વનાથ નાનપણમાં આ દ્રશ્ય જુએ છે અને એની માતા કહે છે બેટા તું જે પણ હવે જિંદગીમાં જુએ ને એ દ્રશ્ય યાદ રાખે કે ન રાખે પણ અત્યારે તે જોયું એને યાદ રાખજે બેટા તું આજે ત્રણ ચાર વર્ષનો છે પણ અત્યારે તે બહુ સરસ તારા માતા અને પિતાના દર્શન કર્યા છે બસ આ સ્વરૂપ તું યાદ રાખજે તું આવા અનાસક્ત માતા અને પિતાનું સંતાન છે ક્યાંય તોફાનમાં સપડાતો નહીં આ પગથિયા ઉપર મંદિરના એક પગથિયા પર એની માએ એને સ્ટોરી કીધી કે તું એને ખબર નથી કે આ કોણ હતું એને ખબર પણ નથી બહુ જ અન્નો હતો હજી તો અજાણ્યો હતો ત્યારે જ એના પિતા નીકળી ગયેલા પણ એની માતાએ જ્યારે એને કીધું એને શું સમજણ પડી પણ ખબર નહીં પણ ઇમોશનલી એની મમ્મી એના મગજમાં થોડ થોટ ઇમ્બાઈપ કરે છે અને આ જ્યારે નાનપણમાં બન્યું હોય છે ને એની ઇમ્પેક્ટ મોટા થયા પછી એના જીવનમાં એના ચરિત્રમાં બધામાં દેખાય ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ખ્યાતનામ બારવટીયો થયો ડેકોઇટ ચાંપરાજવાળો જોગીદાસ ખુમણ અને ચાંપરાજવાળો બહુ પ્રખ્યાત નામો છે એ ચાંપરાજવાળો બારવટીયા એ જ્યારે બહાર નીકળે ને ઘોડા પર ત્યારે બધા ધ્રુજે એના નામથી ધ્રુજે અને કોઈ પણ વ્યક્તિને એમ કહી દે ને ચાંપરા જોડાને કહી દઈશ એટલે સોજા વરના ગબ્બર આ જાય શાંત થઈ જાય બધા કોઈ બોલી ન શકે એ વખતનો એવો એનો ખોફ હતો અને એ વખતે અંગ્રેજ શાસન ચાલતું હતું આપણા જે કોઈ ફાધર અંગ્રેજ કોઈ અધિકારી હતા એમના મેડમને પેટમાં કંઈક દુખાવો ઉપડ્યો હશું કશું નહીં કાંઈ ગેસ પ્રોબ્લેમ હશે પણ આ લોકોને તો કંઈક થાય એટલે ઊંચા નીચા થઈ જાય ને ફોરેનથી ડૉક્ટરને કન્સલ્ટ કરવા માંડ્યા એ કે આમને પેટમાં કંઈક પેઇન થાય છે શું કરવાનું શું કરવાનું અસહ્ય દુખાવો ગેસ્ટ્રિક પ્રોબ્લેમ હોય પણ એટલો બધો દુખાવો થઈ ગયો કંઈ ખબર ન પડી આપણે તો દેશી ઉપચાર જો સૂટ ખાઈ જઈએ પાણીમાં કાલીન પી જઈએ તો થોડું રિલીફ થઈ જાય આ લોકોને કશું આવડે નહીં એટલે બધી ફાર્માસ્યુટિકલ ડ્રગ્સની બધી તપાસ ચાલુ થઈ ગઈ એટલો બધો આક્રમણ થાય ચાર પાંચ કલાક સુધી હવે આ ગેસ માટે છે ને એમાં સિમ્પલ આયુર્વેદ સીધું કામ કરી જાય કારણ કે એ સિમ્પલ એક્ઝામ્પલ છે તમે લો અને તરત રિલીફ થઈ જાય આમાં એવું કંઈ મળતું નહોતું અકળામણ અકળામણ ચાર કલાકથી વધી ગઈ આ ચાપરાજવાળો ત્યાંથી નીકળતો હતો એ કે કંઈ ચિંતા છે સાહેબ અરે કે મારા વાઇફને બહુ તકલીફ ગઈ છે ભયંકર ગેસમાં પેટમાં તકલીફ થાય છે ગેસ્ટ્રિક પ્રોબ્લેમ છે ખબર નહીં અકળામણ બહુ થાય છે મને તો ડેન્જર લાગે જ બધું સિચ્યુએશન બહાર છે એટલે કે સાહેબ ચિંતા ના કરો હું તમને એક દવા આપું દસ મિનિટ ધીરે રાખો એક દવા લઈ લેજો હું આપું તમને અંદર ગયો શું કર્યું ખબર નહીં એક ગ્લાસ લઈ આવ્યો અંદર આમ તો પાણી જ લાગતું હતું કે આ પાણી પીવડાવી દો તો કે અંદર તમે એને પાણી પીવડાવી દો તો કે દવા કઈ એ બધી પાણીમાં છે તમે પાણી આપી દો ને ખાલી પાણી પી લે પછી મને કહેજો અડધો કલાક પછી પાણી પી લીધું વીસ મિનિટથી પહેલાં બહાર આવ્યા કરી રિલીફ સારી એવી થઈ ગઈ કે આમાં શું હતું તો કે જે હતું કે ડ્રોપ્સ નાખ્યા હતા કે હા પણ પતી ગયું ને તો કે હા કઈ ફાર્મા કંપનીનું હતું આપણે તો સીધી ફાર્મા કંપનીને એ એના કન્ટેન્ટ્સને ઇન્ગ્રીડિયન્ટ્સને ટેક ઓવર સુધી વિચાર કરી લઈએ આપણી હોય તો આ કે હવે એમાં બહુ ઊંડા ઉતરવા જેવું નથી સાહેબ દવા કામ કરી ગઈ ને તો કે હા બસ મને છોડી દો તો કે ના હવે તને ના છોડું હવે ના છોડું હવે આને ગેસ પ્રોબ્લેમ થઈ ગયો પેટમાં હૂતપુત હૂદભૂત થવા મળ્યું કે હવે આ કઈ દવા આપીએ ને પછી કે સાહેબ સાચું કહું તમે મારું નહીં માનો દવા જાણીને તમને દુઃખ થશે દવા જાણવા જેવી નથી દેવા દો બસ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો ને પતી ગયું બહુ કીધું ત્યારે નહીં કીધું સાહેબ શું કર્યું ખબર છે તડકામાં ઊભો રહ્યો બહાર પરસેવો પરસેવો થઈ ગયો અને પછી મારા માતા અને પિતાને યાદ કરી આમ પરસેવાના બે ટીપા નાખ્યા છે આ પાણીમાં તો કે શું વાત કરે છે યુ રાસ્કલ અને જે ગાળા ગાળી ચાલુ કરી પેલા એ સાહેબ જો જે બોલવું એ બોલજો પણ આ મને નહીં તમારા બૈરીને સારું કરનારી દવાને ગાળ આપો છ તો કે ઇમ્પોસિબલ તો કે તમને ગેસ થાય ત્યારે કહેજો તમારી સામે નાખીને બતાવી આમ થતું હશે કે સાહેબ આમાં મેડિકલ કન્ટેન્ટ છે તમને સમજાવું કઈ માતાને પિતાનો દીકરો છું નાનો હતો નાનો એક દોઢ વરસનો હતો મને તો ખબર પણ નથી મારા પપ્પાએ સ્ટોરી કીધી દોઢ વર્ષનો હતો ઘોડિયામાં સૂતો હતો મમ્મી આમ હાંચકો ઇંચકો નાખ્યા કરે અને ગીતો ગાયા કરે એવા સરસ ગીતો ગાય શુદ્ધો સી બુદ્ધો સી નિરંજનો સી સંસાર માયા પરિવર્જિતો સી મદાલસાને એની માતા મદાલસાની એના દીકરાને આવા લોરીઓ સંભળાવે અને આવા હાલડા સંભળાવે એવી જ રીતે આની મમ્મી પણ કંઈક આવા ગીતો સંભળાવે અને પછી એ જ વખતે મારા પપ્પા આવ્યા આમ પાછળથી આંખ બંધ કરી ગાલ ખેંચ્યા મમ્મીના કાન ખેંચ્યા કંઈક અડપલું કર્યું શું કરો છો એકદમ મારા મમ્મી ચિલ્લાવીને બોલ્યા બોલ્યા અને હું આમ જોતો હતો મમ્મી પપ્પા સામે એને કીધું શરમ આવે તમને આ પપ્પાને મમ્મીએ કીધું કે તમને વિચાર આવે છે કે આ જોયા કરે છે આપણી સામે હું દોઢ વરસનો હતો મને કશી ખબર નહોતી કે હું શું જોઈ રહ્યો છું હું ક્યુરિયોસિટીથી જોતો હતો અને પપ્પાએ ખાલી મમ્મીના ગાલ ખેંચ્યા મમ્મી શર્માએ ગયા કે તમને વિચાર આવે છે આ છોકરા પર શું અસર પડે તમે શું કરો છો અને પપ્પા કંઈ બોલ્યા નહીં અને મમ્મીએ કીધું કે હું સુવડાવીને આવું છું પાંચ મિનિટ ઉભા રહો આની સામે કોઈ અટકચાળો નહીં કરો અને હું એવા પવિત્ર મા બાપનું સંતાન છું કે જેના મારા મારા વૈચારિક ચારિત્રના ઘડતર માટે હું જ્યારે કંઈ નહોતો સમજતો ત્યારે પણ આ વિચાર કર્યો અને મારા મમ્મી અંદર જેને કીધું એક સમજી રાખો એની પાસે મગજ નથી એમ નહીં માનતા ત્રણ ચાર વરસ સુધી આંખથી ગ્રહણ થાય પછી કાનથી ગ્રહણ થાય અને દસ બાર વરસ પછી મગજથી ગ્રહણ થાય સત્તર અઢાર વરસ પછી દિલથી ગ્રહણ થાય અને પછી વીસ પચીસ ત્રીસ વર્ષ પછી કશું ગ્રહણ જ ન થાય આ રિસેપ્ટિવિટીનો ક્રમ છે એટલે કે અત્યારે નાનો બાળક બધું આંખથી ગ્રહણ કરતો હતો એ રિસીવ કરતો હતો અને એ વખતે તમે શું કરતા હતા અને મારા મમ્મીને એટલો બધો આઘાત લાગ્યો શી કમિટેડ સુસાઈડ એટલે કે મારા દીકરાએ જે દ્રશ્ય જોયું એના જીવનમાં એક પણ ખરાબ કામ જો એ કરશે તો એનું નિમિત્ત હું ગણાઈશ આટલા નાનકડા નિમિત્તમાં મારા મમ્મીએ આત્મહત્યા કરી અને મારા પપ્પાને બહુ દુઃખ લાગ્યું એમણે લગ્ન ન કર્યા મારો ઉછેર કર્યો સેકન્ડ મેરેજ નહોતા કર્યા અને મને મોટા થયા પછી એક વાર ખબર પડી કે મારા મમ્મી કેમ હાજર નથી હયાત નથી મને જ્યારે કહેવામાં આવ્યું ત્યારે મમ્મી હયાત નહોતા પણ મને એટલો ગર્વ થયો કે આવી એક નારીનું સંતાન છું એ પછી મારા જીવનમાં ખૂનખારી છે ખૂનામરખી છે બધું જ છે જનૂન છે પણ પવિત્રતા અકબંધ છે કારણ કે એક પવિત્ર માનું સંતાન છું બોર્ડર્સ ક્રોસ ક્યારેય નથી કરી ઘણા બધા હિંસાચારો કરી લીધા છે લાઈન એવી પકડાઈ ગઈ છે પણ પવિત્રતા અકબંધ એક દીકરી કોઈ બહાર નીકળે ને તો એને હું તો કંઈ ન કરું પણ એ બે 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 રોકટોક બહાર નીકળે છે અને કોઈ મળી જાય ને એને કોઈ હેરાન કરવાનો મળે તો ખાલી કહી દે યાદ રાખે ચાંપરાજવાળાનો ઇલાકો છે કહી દઈશ ને તો ખબર પડી દેશે ખાલી મારું નામ બોલે ને પેલો જતો રહેશે મારો ખોફ ઘણાને રક્ષણહાર બને છે હું એક પવિત્ર માનું સંતાન છું કેરેક્ટરિસ્ટિક્સ મારામાં જે આવ્યા અને મારા પરસેવામાં કોઈ કેમિકલ કમ્પોઝિશન એવું નથી પણ જો મેડિકલ ટર્મિનોલોજીમાં માપી શકાતું હોય તો માપજો કે દેર વોઝ સમ કન્ટેન્ટ જે ત્યાંથી રિલીફ થઈ છે એ પરસેવાના બે બિંદુમાં બધું છે ગેસ થાય તો ગેસ પિત્ત થાય તો પિત્ત અને કફ થાય તો કફ બધું કાઢી નાખે એવી તાકાત આ પરસેવાના બે બિંદુમાં છે કારણ કે આ શરીર પર થયેલો પરસેવો છે જે શરીરને એક સદાચારી માતાએ જન્મ આપ્યો છે એટલે આ કેરેક્ટરિસ્ટિક્સ મારામાં જે આવ્યા છે એના કારણે આવ્યા છે અને એ વખતે પેલો સન્નાટો છવાઈ ગયો એ કે તું સાચું કહે છે કે માનો તો સાચું છે અને ખોટું કહેવાનું મારી પાસે કોઈ પ્રયોજન નથી તમારી જે મારી પબ્લિસિટી જોતી નથી કોઈ પદ પ્રતિષ્ઠા જોતી નથી જે છે એ ફેક્ટ તમને કહી દીધું ડાયજેસ્ટ ન થાય તો કંઈ વાંધો નહીં એ તો જતો રહ્યો પણ એક પ્રૂવન ફેક્ટ રહી ગઈ વસ્તુ ઇતિહાસમાં કે આવી રીતે એક માતા પિતાની ક્વોલિટી સંતાનમાં આ રીતે ઉતરે તો જે સંત થયા છે અને અત્યંત પવિત્ર જીવન જીવી રહેલો પિતા છે જેનું બીજ છે આ સંતાન અને એક માતા બહુ સદાચારમય સંસ્કાર આપવા રૂપે એક એક્ટિવ માત્રનો રોલ સંસાર મહિને ભજવી રહી છે આ દાંપત્ય જીવનની ફળશ્રુતિ રૂપે આવેલો વિશ્વનાથ એમાં શું તાકાત આવે એ ઉપર થયો મોટો થયો એક્સ્ટ્રોનરી બ્રેઇન અને એ બ્રેઇનમાંથી એટલું બધું ડેવલપ થયું વકીલાતનો ધંધો કરે જે અંગ્રેજી ફારસી લેંગ્વેજ ઉપર અદ્ભુત કાબુ હતો અને એ વકીલાતનો ધંધો કરતાં કરતાં એના લગ્ન થયા એના લગ્ન પણ એવી જ એક સદાચારી કન્યા ભુવનેશ્વરી સાથે થયા અને વિશ્વનાથ અને ભુવનેશ્વરી એક દીકરાને જન્મ આપ્યો માગીને જાણે મેળવેલો દીકરો હોય ને તોય આવો ન થાય અને દીકરાને જન્મ આપ્યો ક્વોલિટી ક્વોલિટીવાળું એ સંતાન જમ્યું એક બે ત્રણ પેઢીથી દુર્ગનાથના બહુ પપ્પા સુધી જતા નથી નહીં તો આપણે જેના પર આવવું છે ને એ બાર વાગી જશે એમાં જ પણ એ ઉપરથી બે ત્રણ પેઢીથી જે સંતાનની પરંપરા આવી એટલી બધી સંસ્કાર સંયમ સદાચારમય હતી આસ્થા રામાયણ મહાભારત ભગવદ્ ગીતા આ જ બધું ઘરમાં ચાલતું હોય અને એક્સ્ટ્રોનરી ઇન્ટેલેક્ટ બધી જ બધાની વ્યક્તિત્વ અદ્ભુત બૌદ્ધિક ક્ષમતા જોરદાર બ્રેઇન અને મેમરી એક્સ્ટ્રોર્ડનરી કક્ષાની ફેમિલીમાં બધાની અને એમાં એમિટ્સ ઓફ ઓલ ધીસ આ બાળક જન્મ્યો એ બાળક જન્મ્યો હતો એમ કહેતા હતા કે રોજ શિવની પૂજા કરતી વખતે પ્રાર્થના કરી હતી એટલે કદાચ એમ એમણે જ આપેલો છે એમ માની અને એમનું નામ કંઈક વિરેશ્વર કોઈક એવું શિવ દત્ત કેવું કંઈક રાખીએ એમ વાત થઈ પછી બધાએ કીધું કે આપણે જે બોલાવવું એ બોલાવીએ પણ એનું નાચ નામ છે ને આપણે નરેન્દ્રનાથ રાખીએ અને નરેન્દ્રનાથ એનું નામ પડ્યું પછી તો નરેન 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 કંઈ બધા બોલાવતા આને એ રીતે બોલાવતા નાનપણમાં એક્સટર્નરી બ્રેન હતી એક વાર વાંચે વસ્તુ યાદ રહી જાય તોફાન એવું જ કરે પાછું તોફાન પણ એવું કરતો અટકચળાય એવા કરે અને એને જેની ના પાડ્યું હોય એ ખાસ કરે બધું ચેક કરે કે આ ના પાડીએ બરોબર છે કે નહીં એને કીધું હોય કે તપેલી નડવાનું નહીં દાજી જવાય ફોડલો પડે મમ્મી સાચું કહેતા હતા એટલે ખબર નહીં ગયા ભોમાં સાયન્ટિસ્ટ હશે થિયરી કરતાં પ્રેક્ટિકલમાં વધારે વિશ્વાસ હતો એટલે આવું બધું કર્યા કરે એના પપ્પા રોજ કે ભાઈ તને કહીએ એમ કરીને શું તું કરે છે હસીને વાત ઉડાવી દે અત્યંત દયાળુ નાનપણમાં એક ઘટના બની મમ્મીએ કીધું બેટા નરેન જરા ચાખુલાના એટલે મમ્મીને આમ હતી ધાર પોતાની પાસે લઈ અને આમ હેન્ડલ આપ્યું લે મમ્મીએ હેન્ડલ લીધું ખાલી આટલું જ જોયું કે અહીંથી હેન્ડલ લીધું ધાર આમ પોતાની તરફ કરી અને હેન્ડલ મમ્મી તરફ કરીને આપ્યું જે ચેન્જ કર્યું ને એટલા મમ્મી ખુશ થયા આમ ચાકુ લઈને નીચે મૂકી એને લઈને ગળે વળે ભેટ્યા બેટા બહુ જ આગે બળેગા હંમેશા તું દૂસરો કી સોચતા હૈ તું બહુ જ આગે બળેગા ખાલી ચપ્પુ આપવાની સ્ટાઇલ ખાલી માત્ર જોયું કે આ ચાકુ આમ હેન્ડલથી લીધું પકડતી વખતે હેન્ડલથી લીધું પછી ધાર પોતાને તરફ લીધી અને મમ્મીને આપ્યું આ એણે જે જોઈને એના પરથી એણે કીધું કે આ માણસ બહુ આગળ વધશે બહુ નાનકડો છ વર્ષનો છોકરો કોણે શીખવાડ્યું છે કોણે શીખવાડ્યું એને પણ અંદરથી ક્વોલિટી અંદર કુદરતી કોઈ ક્વોલિટી હતી અને એ ક્વૉલિટી બહાર આવી અને એને કહેવામાં આવ્યું કે તું બહુ આગળ વધીશ કારણ કે તું કાયમ બીજાનો વિચાર કરનારો થઈશ એક મહાપુરુષ પાકીશ આ મા તારી માતાના અંદરના અવાજ છે તને બધું જ સમજાવ્યું છે પણ બેટા તું સો ટકા ક્વૉલિટી લઈને આવેલો છે આ ક્વોલિટી મેં નથી આપી મેં તને ક્યારેય એવું શીખવાડ્યું નથી કે ચપ્પુ આ રીતે અપાય એક ખાલી ચપ્પુ આપવાની ઘટના પર એ બાળક પર એટલી બધી મમ્મી ઓવારી ગઈ અને થયું કે બહુ સરસ પદ્ધતિ આ બાળકમાં આવી છે એ બાળકને સાત વર્ષની ઉંમરે શિક્ષણ માટે મૂકવામાં આવ્યો ત્યાં સુધી ઘરે હતો હવે હું આ પર્સનાલિટીની વાત કરવાનું છું પણ એ પહેલાં કહું કે હાઉ ડઝ અ પર્સનાલિટી ગેટ્સ કલ્ટિવેટેડ તમે જુઓ સાત વર્ષની ઉંમરે એને ભણતર માટે મૂકવામાં આવ્યો આજે સાત વર્ષનો બાળક હોય ને એની એકેડેમિક કેરિયરનું પાંચમું વર્ષ ચાલતું હોય છે કારણ કે સિનિયર કેજી હોય એની પહેલાં જુનિયર કેજી હોય એની પહેલાં નર્સરી પ્લે ગ્રુપ આ બધું આવ્યા કરે એની પહેલાં પ્રી નર્સરીને હજી પ્રી પ્લે ગ્રુપને મને ખબર નથી હવે તો કેવું છે પાંચમા છઠ્ઠા મહિનામાં મમ્મીને બેસાડી દે અને ત્યારથી બાળકને શીખવાડવા માંડે કે પેલો જન્મે ને ત્યારે એ ફોર એપલ બી ફોર બેબી સી ફોર ચાલ બધું બોલતો બોલતો જ જન્મે ઊં 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 ના કરે સી ફોર ચાલ ડી ફોર ડોલ ઈ ફોર ઈગલ એમ બોલતો બોલતો જ જન્મે સીધો અને એને એવું શીખવાડી દેવાનું કે જેથી આ જ બધું બોલ્યા કરે આમ ફટાફટ છઠ્ઠા વર્ષે એસએસિન આઠમા વર્ષે ટ્વેલ્થ પાસ આમ શું આગળ વધારવાની હોશ હોય સાતમા વર્ષે એને ભણવા મૂકતા હતા તો સાત વર્ષ શું કરતો હતો સાત વરસ એ ઓપન સ્પેસ કહેવાય બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન વચ્ચે થાય વૉલ ટુ વોલ ન થાય સાત વર્ષ વન ઝીરો ટુ સેવન એ તો ઓપન સ્પેસ કહેવાય આગળના સાત અને પાછળના પાંચ સાત એ તો ઓપન સ્પેસમાં રાખવાની હોય બધે ચણી ના દેવાનું હોય જે ચણતર કરીએ એ બ્લોક થઈ જાય એ વર્ષો એ બરાબર છે પાછળ નિવૃત્તિની લાઈફ નથી કહેતા આપણે એ ઓપન એરિયા છે અને આગળ જે એન્જોય કરીએ છીએ જે ગ્રહણ કરીએ છીએ જે શીખીએ છીએ એ ચરિત્ર નિર્માણ વ્યક્તિત્વનો વિકાસ આ બધું પણ ઓપન સ્પેસમાં થતું હોય જ ગાર્ડનિંગ ઓપન સ્પેસમાં થાય બધું આ બધું ફ્લાવર પોટ્સ બધું ઓપન સ્પેસમાં હોય એ બધું ઓપન સ્પેસમાં થતું હોય પણ અહીંયા તો વોલ ટુ વોલ ચણી દેવાનું અને આને પાછા આ એમ કે છે આ એરા છે એરા કહેવાય આજે વોલ ટુ વોલ ચણવા ક્યાં મળે ખબર છે ગામ ગામતણની જમીન હોય ત્યાં હા જૂનું માણકા મકાન હોય અથવા હાઉ ગામતળની જમીન કહેવાતી હોય ત્યાં ઓપન સ્પેસના કોઈ કાયદા નથી તમે વોલ ટુ વોલ ચડી શકો બાકી અત્યારે તમારે જેટલું ઊંચું ચણવું હોય એટલી વધારે ઓપન સ્પેસ પાંચ મીટર દસ મીટર છોડવી પડે ટાવર કરવા હોય ને કે હું વોલ ટુ વોલ કરી દઉં તો એક ફ્લેટ વધારે ના ઉતરે ન કરી શકાય કારણ કે તમારે બધું જ રાખવું પડે ચણતર ઊંચું કરવું છે તો તમારે ઓપન સ્પેસ રાખવી જ પડે પાંચ સાત વર્ષની ઉંમર સુધી માતા પિતાની પાસે જ ભણતા આ સંસ્કાર હતા અને આ બાળકને સાત વર્ષ સુધી માત્ર અહીંયા રાખ્યો મજાની વાત એ છે હું તમને કહું વાત કરું તમને સિત્તેર દોઢસો વર્ષ થયા અને બાળક સ્કૂલમાં જાય છે તમે નહીં માનો એટીન સેવન્ટી વન કેમેજિન એટીન સેવન્ટીમાં સ્કૂલમાં દાખલ કર્યો છે અને સ્કૂલમાં હવે એ વખતે નિયમ એવો હતો પદ્ધતિ એવી હતી કે પછી એક્સેપ્શનલ કેસમાં એ કે તમે આનો ટાઈમ ન બગાડો એને ટેલેન્ટ જોઈ લો ટેલેન્ટ જોઈ લો બધા બાર મહિનામાં જેટલું શીખે આ એટલું જ શીખે બાર મહિનામાં આ મહિના મહિનામાં એક એક સ્ટાન્ડર્ડ ક્લિયર એવો છે અને એ નાઇન્ટીન સેવન્ટી વનમાં સ્કૂલમાં દાખલ થયા પછી નાઇન્ટીન સેવન્ટી વન નાઇન્ટીન સેવન્ટી ટુમાં કદાચ એઇટ નાઇન સ્ટાન્ડર્ડમાં આવી ગયેલો એ પછી બે ચાર વર્ષનો બ્રેક પડ્યો પાછો એ એટલા માટે પડ્યો એના પપ્પાને ક્યાંક આ વિશ્વનાથ એમને ક્યાંક રાયપુર આવવાનું થયું એમ કેલકટા હતા ત્યાંથી રાયપુર સાઈડ આવવાનું થયું બિઝનેસ પર્પઝ માટે અને એના કારણે ફેમિલી આખું ત્યાં આવ્યું ત્યાં આગળ ભણવાનું થયું નહીં તો પપ્પાએ કીધું તું અત્યારે ચિંતા ના કર ટાઈમ બિંગ છે થોડા સમયમાં આપણે ત્યાં જઈશું ત્યાં બાજુ એન્જોય કરજે તારું ભણવાનું અત્યારે આમ પણ એક બ્રેક જરૂરી છે અને તું ઘરે રહીને હવે જે શીખવાનું છે ને વચ્ચે શીખી લે હું તમને કહું મને લાગે છે કે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ ઇન ધીસ એરા વી શુડ ઇન્ટ્રોડ્યુસ અ ન્યુ કન્સેપ્ટ બ્રેક કન્સેપ્ટ બ્રેક તમને કદાચ મગજમાં નવું લાગશે પણ મને લાગે છે કે તમારી એકેડેમિક કેરિયર માટે પણ અને ઓવરઓલ કરિયર બિલ્ટઅપ માટે પણ જરૂરી છે કોણ અમલમાં મૂકશે મને ખબર નથી પણ મને લાગે છે કે લેટ મી શેર ધ થોટ ભલે કોઈ ના વિચારે છઠ્ઠા સાતમા ધોરણ પછી એક વર્ષ બ્રેક કારણ કે બહુ થઈ ગયું સાત આઠ વર્ષથી છોકરો ભણે છે કારણ કે સાત આઠ નહીં સોરી છઠ્ઠું સાતમું ધોરણ દસ વર્ષથી ભણે છે દસ વર્ષથી હું મારું વિચારતો હતો દસ વર્ષથી ભણે છે તો દસ વર્ષથી બચારો ભણતો હોય ખાસો ટાઈમ થયો ને દસ વર્ષથી એક ધારો રમતો હોય તો એક રણજી ટ્રોફીમાંય બ્રેક ન લેવાય એક ઇરાની ટ્રોફીમાંય બ્રેક ન લેવાય એક આઈપીએલની સિઝનમાં બ્રેક ન લેવાય એને બ્રેક આપવો જોઈએ સિંગલ એક વર્ષ બ્રેક એ બ્રેકમાં શું કરવાનું પપ્પા સાથે રહે મમ્મી સાથે રહે માત્ર ફેમિલી સાથે રહે અત્યાર સુધી તને જે આપ્યું ને એ આપવા માટે જે સમય હતો ત્યારે તારી સમજણ ઓછી હતી અને તારી સમજણ હવે વિકસિત થઈ ત્યારે આપનારા બધા બહારના છે અમને તો ચાન્સ જ નથી મળતો ભાઈ લાવે અમારું લે થોડું બહારનું ઘણું લીધું બહારનું જે આવ્યું હોય એમાં ક્યાં ક્રોપ કરવાનું ક્યાં ક્રીપ કરવાનું ક્યાં કટિંગ કરવાનું ક્યાં એનરીચ કરવાનું એ બધું મમ્મી પપ્પા જોઈ લે કે ભાઈ આમાં ખોટું આવ્યું હોય એને એડિટ કરો અને બાકી એને એનરીચ કરો આ બધું એડિટિંગ એનરીચમેન્ટ બધું પ્રોસેસ ચાલ્યા કરે એક વર્ષ અરે તાકાત હોય તો ત્રણ મહિના દીક્ષા નહીં લેવાના શપથ સાથે રે ને મારા સાહેબ પાસે થોડું તત્વજ્ઞાનનો અભ્યાસ કરે સંસ્કાર મેળવે માળખું શીખે પોતાની અંદરની ઇનર સ્ટ્રેન્થ બધી બિલ્ટઅપ કરે કારણ કે અગિયાર બાર વર્ષની ઉંમર થઈ ગઈ સિક્સ સેવન પછી એક વર્ષ બ્રેક એ આને અને બ્રેક કહેવાય તો કે ના બ્રેક એટલે સ્ટ્રેટેજિક બ્રેક આગળ વધવાનું છે પણ આને સ્ટ્રેટેજિક બ્રેક કહેવાય મેચ પૂરી નથી થતી સ્ટ્રેટેજિક બ્રેક સ્ટ્રેટેજિક બ્રેકમાં શું થાય આગળનું પ્લાનિંગ થાય તમને યુ ગેટ સમ સ્પેસ થોડી સેકન્ડ એક્સ્ટ્રા મળે છે કે તમે કંઈક વિચારીને પ્લાન કરી શકો આગળનો બસ આ રીતે એક સ્ટ્રેટેજીક બ્રેક લીધો હોય તો ભવિષ્ય માટે આ થઈ શકે અને પછી ટ્વેલ્થ પછી ત્રણ મહિનાનો રિસરનો બ્રેક સીધે સીધા કોઈ સ્ટ્રીમમાં જોડાઈ નહીં જવાનું પણ ત્રણ મહિનાનો ઓફિશિયલ બ્રેક એન્જોયમેન્ટ માટે નહીં જે લેફ્ટ આઉટ કેટેગરીઝ હતી લેફ્ટ આઉટ સિલેબસ હતું એનાથી એન્ટ્રીસ થવા માટે એને સ્પેશિયલ ત્રણ ચાર મહિનાનો ગેપ મળે અને એ બીજો બ્રેક મળે સ્ટ્રેટેજિક બ્રેક એ ત્રણ ચાર મહિનાનો હોય પછી કરિયર કદાચ આગળ ચાલે તો પણ સર્વાંગીણ પર્સનાલિટી ડેવલપ થઈ શકે તમે જો બ્રેક ન રાખો ને તો મને લાગે છે કે ઓવરસ્ટ્રેસ થઈ જાઓ અંદર એટલું બધું આવી જાય એટલું બધું આવી જાય હવે શું છે ક્લાસીસ યુનિવર્સિટીઝ એ રીતે તૈયાર થઈ રહી છે કે તમારા છોકરાને ડિપ્રેશન હોય તો એ તરત પકડી પાડે છે હવે એ લોકો પણ એ રીતે અપડેટ થતા જાય કે સ્ટુડન્ટ્સમાં જેને જેને ડિપ્રેશન હોય તરત પકડી લે અને તરત એના મેઝર્સ લઈ સેફ્ટી મેઝર્સ લઈ શકે આ બધું કરવું એની કરતાં થોડોક બ્રેક આપી દેવાનો એક વર્ષ તો બ્રેક જરૂરી પણ છે એટલું બધો વજનને ભાર મૂકી દીધો હોય કે એ લોકોને પણ કંઈ કરી નથી શકાતું એના કરતાં આપણે એક બ્રેક લીધો હોય પેલો થોડોક રિલીફમાં આવે અને જે લેફ્ટ આઉટ પર્પસીસ હતા એ બધાની સાથે પાછો જોઈન્ટ થઈ શકે સાત વર્ષમાં ફેમિલી ફ્રેન્ડ્સ બધાની સાથે બહુ મિક્સઅપ નહોતો થયો કારણ કે બર્ડન તો હવે પાછું બર્ડન વધવાનું છે એ પહેલાં બધાની સાથે એન્ગેજ થઈ જાય અને પછી પાછો સ્ટડી શરૂ કરે આવો એક બ્રેક પોલિસી હોવી જોઈએ એક છઠ્ઠા સાતમા ધોરણ પછી એક વર્ષ અને ટ્વેલ્થ પછી ત્રણ ચાર મહિના આટલું ખાલી જો પર્પસફુલી મિનિંગફુલી આ બ્રેકને બરાબર ઉપયોગમાં લેવામાં આવે તો મને લાગે છે તમે થોડું પ્લાન કરી શકો કે કોમન મેનમાં અનકોમન ક્વોલિટીઝ કઈ રીતે તૈયાર કરી શકાય આ થઈ શકે એવું છે સાતમા વર્ષે આ બાળકને વિશ્વનાથ અને ભુવનેશ્વરી ભણવા મૂકે અને સેવન્ટીઝના એન્ડમાં બે ત્રા બે ચાર વર્ષનો બ્રેક પડ્યા પછી ફરી પાછા કલકત્તા ગયા અને સીધો ત્યાં કોલેજમાં દાખલ કર્યો પ્રેસિડેન્સી કોલેજમાં પહેલાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર પોલિટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ કરેલો ત્યાં ભણતો તો અને મેટ્રોપોલિટન ઇન્સ્ટિટ્યુટ સોરી અને એમાં ભણ્યા પછી સીધા પ્રેસિડેન્સી કોલેજમાં મૂક્યા જ્યારે એની ઉંમર હજી તો તેર વરસ નથી થઈ અને એની લેન્થ એટલી હતી બ્રેન એવું હતું એને લીધો અને સ્ટડીઝ એવો અને હાયર સ્ટાન્ડર્ડ્સનો બધો જ એને કોમ્પિટ કરીને પૂરું કરી દીધું આટલું ભણ્યા પછી એ છોકરાની પ્રતિભા એવી હતી એકવાર વાંચે બધું યાદ રહે એકવાર વાર વાંચે બધું યાદ રહે એને કંઈ પણ પૂછે સ્કૂલમાં એવું બનતું બધાની સાથે વાતો કરે વાતો કરે અને ટીચરનું ધ્યાન જાય બધા નરેન સ્ટેન્ડઅપ અને સીધો હમણાં જ જે બોલ્યા ને હમણાં જ એમાંથી સવાલ પૂછે એ છોકરો કેટલા વર્ષનો હતો ત્યારે એને સ્કૂલમાં મૂકવામાં આવ્યો બોલ અને ફટાક પેલો વાતો કરતો હતો પણ એને ખબર નહીં એને બે બધું ધ્યાન હતું કાન બે હતા ને એક અહીંયા એક ત્યાં રાખતો હતો હવે એક સાત વર્ષ તરત ટીચરને એમ કે હમણાં અવાજ બરાબર જવાબ ના આવે ને એક ફટકારીશ અને જવાબ આપી દીધો ઓકે હવે કહેવાય પણ નહીં કે ધ્યાન રાખજે એમ જવાબ આપી દીધો કંઈ વાંધો નહીં તું થા બીજાને ઊભો કરે બેસી જા તું થા જે વાતો કરતો બીજાને ઉભો કર્યો એને સવાલ પૂછ્યો ત્રીજાને ઉભો કર્યો એને સવાલ પૂછ્યો ત્રણ ચાર જણા વાતો સાંભળતા હતા એની અને આ વાતો કરતો કરતો એને જવાબ આપી દીધો એને કીધું બેસી જા બાકીના ચારને કીધું એક એક ગગાને જવાબ ના આવડ્યો ઊભા રહો ઊભા પેલો પેલોય ઉભો રહ્યો નરેન એ ઉભો રહ્યો એ કે તું કેમ ઊભો છે તે તો જવાબ આપ્યો કે સાહેબ જવાબ નથી આવડ્યો માટે ઊભા કરો છો કે વાતો કરતા તા માટે વાતો કરતા તા માટે ઊભા કરો છો ને હું પણ વાત કરતો તો ભલે મેં જવાબ આપ્યો છે એમને જવાબ નથી આપડ્યો પણ વાત હું પણ કરતો તો તો હું પણ ઊભો રહીશ સેલ્ફ પનિશમેન્ટ ટીચર કે વાવ કેવું પડે આપણે પનિશમેન્ટ કરીએ તો એ એમાંથી બધું રિલીફ માંગતા હોય ઉભો રે ઉભો રે આપણે નાનપણમાં કરેલી અનિતિ કઈ ખબર છે ટીચર ઊભા રાખ્યા હોય પણ ટીચર બોર્ડ પર લખવા ટર્ન થાય ને એટલે બેન્ચ પર બેસી જવાનું અને પાછળ ટીચર આમ થાય ઊભા થઈ જવાનું બસ આટલી જે વચ્ચે બેસી જવાની કટકી મારતા હતા એ આપણા ભ્રષ્ટાચારનો પહેલો એપિસોડ હતો યાદ છે યાદ છે નાનપણમાં સ્કૂલમાં ઓનેસ્ટી ફ્રોમ ચાઇલ્ડહુડ લેવલ શું ક્વોલિટી છે આમાં દેખાય કે સીડ એક્સેલન્ટ કક્ષાની છે જીવદળ એક્સ્ટ્રા આ બીજો એપિસોડ એના બાળપણનો એક તો ચપ્પુ આમ કરી અને જે આમ આપ્યું હતું એ એપિસોડ સીડની ક્વોલિટી બતાવે છે હિંમત થયેલું નથી ઇનિયર ક્વોલિટી ઇટ સેલ્ફ એની કેવી છે એ બતાવે છે અને બીજા નંબરમાં જ્યારે ટીચરે આવું કીધું ત્યારે અંદરની જે ક્વોલિટી તૈયાર થાય ને એક્સ્ટ્રા ક્વોલિટી હોય છે કોઈ પણ વ્યક્તિ હશે પણ એ વ્યક્તિની ક્વૉલિટીને ચાઇલ્ડહુડમાં સ્કૂલમાં ભણનારા એક છોકરાને ખાલી કેટલનો સ્પેલિંગ પૂછ્યો હતો સ્પેલ કેટલ સી એ ટી અટકી ગયો કે ટી કે ડબલ ટી કન્ફ્યુઝ થયો સીએ ટી એ ટી એલ કે ડબલ ટી એલ અટક્યો પહેલાં સીએ ડબલ ટી એલ ઇ સીએ ટીએલ ઇ અટકી ગયો બાજુમાંથી ઇન્સ્પેક્શન માટે સ્પેશિયલ સર આવેલા બાજુની સ્કૂલમાંથી એ પૂછે જ અને ક્લાસ ટીચર ડબલ ટી ડબલ ટી ડબલ ટી છોકરો જુએ છે અને પાછો કંઈ સાંભળતો નથી ડબલ ટી ડબલ ટી પાછો જુએ છે હું તમને કહું ટી ડબલ ટી હાઈ ટી વિચ ટી ઇઝ ધ મોસ્ટ હાર્ડ ટુ સોલો ખબર છે રિયાલિટી રિયાલિટી ઇઝ ઓલવેઝ વેરી હાર્ડ ટુ સોલો આ ટી છે ને આ કોઈ દિવસ ગળી ન શકાય એવી હતી આને નથી આવડતું હી કે સોલો એ ગળી શક્યો નહીં હી ઇઝ આસ્કિંગ મી મેડમ નોટ ટુ યુ તમારે તો પરીક્ષા આપો તમે બેસો અને તમે મને પ્રોમ્પ્ટ કરો અને હું બોલું એ માર્ક્સ મારા ન ગણાય તમારા ગણાય અને તમને કેવી રીતે ટીચર કહેવાના તમે મને આ શીખવાડો છો અંદરથી ગમતું નહોતું એટલે ટીચર પ્રોમ્પ કરે છે છતાં નથી લેતો કે ઈ આઈ ફિલ શ્યોર આઈ વિલ આન્સર એક ડબલ ટી કે છે એટલું નક્કી થઈ ગયું કે ડબલ ટી હશે જ પણ ના એમને કીધું ને હવે તો નહીં જ બોલું ના બોલ્યો હી વોઝ પનિશ્ડ હી વોઝ મોહનદાસ કરમચંદ ગાંધી મહાત્મા ગાંધી નાનપણમાં એમને એક પ્રસંગમાં એમની ઓનેસ્ટી દેખાય આ બાળકના નાનકડા મિજાજમાં નરેનમાં દેખાયું કે આ ક્વોલિટી છે એ કંઈ નથી બોલતો ખાલી આટલું જ કે હું પણ ઊભો રહીશ તમે એને પનિશમેન્ટ આપો છો બિકોઝ વર ટોકિંગ ડ્યુરિંગ ધ પીરિયડ વાઇલ યુ વાર ટીચિંગ હું પણ એ જ કરતો હતો તો પનિશમેન્ટ મને પણ મળશે જ હું ગુનામાંથી માફ નથી થતો જસ્ટ બીકોઝ આઈ કુડ આન્સર આઈ વોઝ સ્માર્ટ ઇનફ ટુ આન્સર એ લોકોમાં એ સ્માર્ટનેસ નહોતી પણ સિન્સિયરિટી તો અમારા બધામાં જ નહોતી તો અને તમારું પનિશમેન્ટ સ્માર્ટનેસ ન હોવાના કારણે નહીં સિન્સિયરિટી નહીં હોવાના કારણે છે તો આઈ શૂડ બી પનિશ ઓલ્સો એને રૂટમાં જઈ અને ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ પર્સન ઇઝ નોટ ઇનફ ઇન્ટેલિજન્ટ ટુ ફાઇન્ડ આઉટ હિઝ ઓન ક્રાઈમ એના પોતાના ક્રાઇમને ટ્રેસ કરીને પકડી શકે ને એવો ઇન્ટેલિજન્ટ માણસ દુનિયામાં મળવો મુશ્કેલ બીજા બધાના ક્રાઇમના રૂટ્સ પકડી એના ફિંગર પ્રિન્ટ પકડીને ટ્રેસ કરીને ક્રિમિનલને પકડી શકે આવા ફોરેન્સિક સાયન્સના લેબના નિષ્ણાતો મળશે પણ એવો ફોરેન્સિક સાયન્સના લેબનો નિષ્ણાત કે જે પોતાના ક્રાઇમના ફૂટપ્રિન્ટ પ્રકરીને પોતાની ક્રિમિનલ એક્ટને પકડી શકે આવો સ્વદોષ દર્શનવાળો કહેવાય પોતાની ભૂલ પોતે જુએ આવો કોઈ ન મળે આ બચ્ચો હતો એટ ધ એજ ઓફ નાઇન એટ ધ એજ ઓફ એઇટ એ ટીચરને થયું કે વાવ એની ઓનેસ્ટી એની અંદરની કેરેક્ટરિસ્ટિક્સ એની પ્યોરિટી એટ હાર્ટ બહુ જબરજસ્ત છે ટીચરે પેરેન્ટ્સને બોલાવીને કીધું એ બચ્ચા બહુ જ આગે બળેગા મમ્મી કે નવું નથી હું તો પહેલેથી કહું છું એવું તો આપણા મમ્મીએ કહેતા હોય પણ એ ભ્રમ હોય આ વાસ્તવિકતા હતી ને વાસ્તવિકતામાં કેટલીક વાર ફરક હોય છે ખબર છે ભ્રમ દેટ ઇઝ અ ડિફરન્સ બીટવીન અ ફેક્ટ એન્ડ ઇલ્યુશન ફરક હોય જ એ આપણા મમ્મી જે બોલતા હોય દેટ વોઝ ઇલ્યુશન આપણે ઘણી વાર નથી કહેતા વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન એન ઇલ્યુશન એન્ડ અ ફેક્ટ ટીચર પૂછે તો કહેવાનું ટીચર યુ આર ટીચિંગ દેટ ઇઝ અ ફેક્ટ ઇફ યુ ફીલ દેટ વી આર ગેટિંગ ધ ટીચિંગ ઇટ ઇલ્યુશન વી આર સ્ટડીંગ આ તમારો ભ્રમ છે અમે ભણીએ છીએ એ ભ્રમ તમે ભણાવો છો એ ફેક્ટ ઇટ્સ ઓકે આ રીતે ફરક પડતો હોય છે આપણા માટેનો એક ભ્રમ હોય જ ઘણી વાર આપણા મમ્મી પપ્પાને પણ હશે પણ આના માટે તો કોન્ફિડન્સ હતો અને એ ભ્રમ નહોતો એ વહેમ નહોતો એ આત્મવિશ્વાસ હતો એ આ તો દીકરો આગળ વધશે જ એની ક્વોલિટી છે મારો દીકરો છે માટે નહીં જો માતા પિતા એની આખી પરંપરા સ્કૂલ પરંપરા ફેમિલી બેકગ્રાઉન્ડ એક્સ્ટ્રાઉનરી ફિલ્ડ એન્ડ ફાર્મ એને સંસ્કારમાં નાનપણથી ભગવદ્ ગીતા રામાયણ મહાભારત એટલું બધું સંભળાવેલું એને એ માધ્યમો આધારે એટલી બધી ક્વોલિટી અંદર આપવામાં આવેલી એટલે ખાતર પાણી ફર્ટિલાઇઝર જોરદાર મળ્યું છે અપબ્રિંગિંગ નરિશિંગ એલિમેન્ટ સાથે હતું પાછી એને આજુબાજુની આબોહવા બહુ સરસ મળી છે ઘરનું વાતાવરણ આજુબાજુનું એન્વાયરમેન્ટ એક્સ્ટ્રા રહી એ પણ કામ કરી ગયું અને સાથે બેઝિક સીડની ક્વોલિટી તમે જુઓ એ પણ એક્સ્ટ્રા ન હવે આ નરીને આગળ ન વધે નાનપણમાં એને આવીને કીધું મમ્મી હું જે એસા નહીં પડના જો સિર્ફ પૈસે દિલાય नौकरी अपावे एटू मात्र नहीं भड़वू तो कि बेटा आना थी आप आपू दृष्टि खुले आपू विजन बधे नॉलेज थी माँ मुझे ऐसा कुछ सीखना है ऐसा कुछ पढ़ना है जिससे मुझे ऐसी आँख मिले जो इन्विजिबल को भी देख पाए मुझे ऐसे कान मिले जो अनस्पोकन वर्ड्स को सुन पाए मुझे मुझे ऐसी जुबा मिले जो कभी झूठ ना बोले किसी के अहित में प्रवृत्त ना हो और ऐसा हृदय मिले જો કભી કિસી કા કિસી કા બી સોચ ના પાય બુરા અંદર રખ ના પાય બસ આવું મારે જોઈએ એવું શિક્ષણ ક્યાં મળે મમ્મી કે બેટા એ તો સબ આધ્યાત્મિક ખોજ હૈ અભી ઉમે મજા તેરી ઉંમરા નહીં હે હવે એની પહેલાંથી આવા પ્રકારનું ઇન્ટરેસ્ટનું ફીલ કે એને આવું બધું ગમે અને આવું બધું બહુ વાંચવું ગમે હી વોઝ અ વેરી ગુડ રીડર સિન્સ ચાઇલ્ડહૂડ અને બહુ ભણવાનો ને વાંચવાનો શોખ એટલી બધી ચોપડીઓ લઈ આવે હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા એ ઇંગ્લેન્ડના વખતની ઇંગ્લિશ વખત એટલી બધી હિસ્ટ્રી વાંચી ગયેલો તમે પૂછો એક વાર ચોપડી વાંચે ટક 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 બોલી જાય બધું જ બોલી જાય કોઈ ફોરેનર આવેલો હતો અને એણે પોલ ડાયસન એને ખાલી આવીને કંઈક પૂછ્યું હવે એ પૂછતા બધા વાતો કરતો હતો એટલી વાર મેં બહાર ગયો કંઈક કામથી અને બહાર જઈને પાછો આવ્યો એટલી વારમાં ટાઈમ હતો તો એ વાંચવા બેસી ગયો એ જેવો વાંચવા બેઠો હવે પેલો આવીને બેસી ગયો ડાયસન આ ભૂલી જ ગયો અરે બહુ મસ્ત છે આમ પાના ફરતા ગયા ફરતા ગયા અને પોલ ડાયસનને લાગ્યું કે મને ઇગ્નોર કરે છે હું બે મિનિટ માટે કંઈક કામથી બહાર ગયો પાછો આવ્યો એ ભાઈ કામે લાગી ગયા મને ઇગ્નોર કરે છે હવે પાંચ મિનિટ પંદર મિનિટ અડધો કલાક થયો આની બુક પૂરી થવા નાની આની બુકલેટ હતી મૂકી ઓ સોરી સર સોરી હું ભૂલી જ ગયો હું આમાં વાંચવામાં પડી ગયો સરને ઠીક છે તું વાંચવામાં પડી ગયો કે હાથે કીને પડી ગયો મને ખબર નથી ઓકે સર જો આમાં કેટલી સરસ વસ્તુ છે ખબર છે એમ ગણે બે ચાર વસ્તુ બોલી ગયો કે જો પાના નંબર ચૌદ પર જુઓ પાના નંબર બાવીસ પર જુઓ સર બધું હાથમાં લે પાના નંબર ફેરવું જો ઓગણત્રીસના નંબર પર જો નીચેથી ચોથી લઈને નામ લખ્યું છે સર કે ફોટોજેનિક મેમરી છે તારી તને આટલું બધું યાદ રહે તો કેટલી વાર વાંચ્યું તો કે સર હજી તમારી સામે હમણાં જ વાંચી અને હમણાં જ વાંચી થોડી ભૂલાય તો કે પછી કાલે સાહેબ હવે ન ભૂલાય તમે જે ચીજમાં કોન્સન્ટ્રેટ થઈ ને જાઓને એ ન ભૂલાય તો કે કોન્સન્ટ્રેશન એટલે કે કોન્સન્ટ્રેશન એટલે ફ્રેમિંગ ધીસ થિંગ તો ના ફ્રેમિંગ ધીસ થિંગ નહીં એક્સેપ્ટ ધીસ થિંગ આઉટ ફોર્મિંગ એવરીથિંગ બાકી બધાને તમે ફ્રેમની બહાર મૂકી દો દેટ ઇઝ કોન્સન્ટ્રેશન હવે તમે સિલેબસમાં કોન્સન્ટ્રેશન શું કહીએ ચોપડીમાં મોઢું નાખવું એ કોન્સન્ટ્રેશન ચોપડીમાં મોઢું નાખવું મોબાઈલમાં મગજ નાખવું એ ભેગું ચાલતું હોય આ કોન્સન્ટ્રેશન કહેવાય ખાલી આટલા બધા કેટલા દર દસ સેકન્ડે નોટિફિકેશન આવે દર દસ સેકન્ડે દુનિયાભરમાંથી આવતા હોય હવે અહીંથી અહીંથી બધી નોટિફિકેશન આવતા હોય આમ જોયા કરે આ કોન્સન્ટ્રેશન હતી મોઢી મોઢું ચોપડીમાં નાખવાથી કોન્સન્ટ્રેશન ના થાય એ ફ્રેમ આમાં આવે કે ના આવે પણ બાકી બધું ફ્રેમની બહાર કાઢવાનું બસ આટલું જ કરવાનું હોય બીજું કંઈ શું કરવાનું ના હોય પણ આ કોન્સન્ટ્રેશન થેરાપી હતી એની પાસે નાનપણથી એટલો ગુડ રીડર અને એણે જે અંદરથી તૈયાર કર્યું ને ધીસ વોઝ અ માસ્ટર પ્લાન ફોર અ ટાવરિંગ પર્સનાલિટી આખી કન્ટેન્ટ તૈયાર થયું છે આમાંથી આખી ટાવરિંગ પર્સનાલિટી તૈયાર થવાની જો એક વસ્તુ તમને કહું કે જેને જેને તમે પર્સનાલિટી માનો છો ને એઝ પર મી આઈ વિશ યુ શુડ એગ્રી આઈ હોપ યુ શુડ એગ્રી અને આઈ એમ કોન્ફિડન્ટ યુ વિલ એગ્રી કે ધેર ઇઝ અ બેઝિક ડિફરન્સ બેઝિક ડિફરન્સ બિટવીન અ સેલિબ્રિટી એન્ડ અ પર્સનાલિટી તમે જેને જેને પર્સનાલિટી માનો ભાઈ શરૂઆતમાં ના બોલી ગયા ચિન્ના સ્વામી સ્ટેડિયમમાં કોઈ ભાઈ એન્ટર થાય અને ડોટ 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 આ સેલિબ્રિટી સ્ટેટસ છે ભાઈ આ સેલિબ્રિટી સ્ટેટસ ના આધારે સ્કિલના આધારે દેખાવ બ્યુટીના આધારે પૈસાના આધારે સત્તાના આધારે એ એ એ શક્તિના આધારે દરેક અલગ અલગ ફિલ્ડમાં એ હોય એ એ એ પર્સનાલિટી નથી એ સેલિબ્રિટી છે એક સેલિબ્રિટી સ્ટેટસ મળે છે હવે એ સેલિબ્રિટીને માં એક જે બેઝિક ડિફરન્સ છે ને એ બહુ મોટો છે એ બહુ બહુ મોટો છે એ એ તમે પકડી ના શકો તો તમે સેલિબ્રિટીને પર્સનાલિટી માની લેશો પર્સનાલિટી ઇઝ સમથિંગ ક્વાઇટ ડિફરન્ટ બહુ રેર સેલિબ્રિટી બહુ કોમન ક્વોલિટી છે કોમનમાં અનકોમન ખરી પણ આ અનકોમનમાં પણ અનકોમન છે સેલિબ્રિટી કરતાં પણ એક અલગ છે સેલિબ્રિટી ક્યારેય અનનોન ન હોય પર્સનલિટી ટોટલી અનનોન હોઈ શકે એમાં કોઈ કારણ બિકોઝ પર્સનલિટીને પબ્લિસિટી સાથે કંઈ લેવા દેવા નથી સેલિબ્રિટી હાઈલી હાઇલી કનેક્ટેડ વિથ પબ્લિસિટી જ્યાં પબ્લિસિટી ન હોય ત્યાં સેલિબ્રિટી સ્ટેટસ ન હોય હંડ્રેડ પર્સન્ટ હોય સેલિબ્રિટી સ્ટેટસ સ્ટેટસના ફોલોઅર કેટલા અને લાઇક્સ કેટલી મળે એ જોવાય જ પર્સનાલિટીને કાંઈ લેવા દેવા નથી કશું જ લે એનું એકાઉન્ટ પણ ન હોય તોય ચાલે પર્સનાલિટી ક્વોલિટી ડિટર્મિન કરે છે સેલિબ્રિટી થિંગ આખી જુદી છે બસ કશું જ નથી ખાલી આમ ચશ્મા કરીને આમ 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 ચશ્મા રજનીકાંતને ફેરવતા આવડે ને સેલિબ્રિટી બની જાય એ આ આવડત છે આવડત ઓગસ્ટ દસ ઓગસ્ટ દસ રત્નીકાંતનું પિક્ચર રિલીઝ થાય છે મેં ગઈકાલે વાંચ્યું જેલર તો સાઉથની કંપનીઓએ હોલિડે ડિક્લેર કર્યો છે સાંભળો હોલિડે ડિક્લેર કરવા પાછળનું કારણ આપ્યું This ઇઝ ટુ ડિક્રીઝ ધ workload ઓફ our HR. એટલા બધા લોકો આવીને પછી રજા માગે ને કાગળો લેવાને સેન્ક્શન કરવીને કારણો પૂછવા એની કરતાં રજા આપી દીધી એવું અમારું ઓછામાં પતે જ એટલે અમે રજા આપી દીધી હવે આવું થઈ શકતું હોય તો આપણને એમ જ લાગે કે ઓ કેવું પડે આ આને આવી રીતે રજા મળી જાય આ આવી રીતે રજા મળે આપણાવાળા કોઈને મળે આ અને હા મારે જોતું નથી પણ હું તમને કહું પ્રૂવ કરવું તો પ્રૂવ કરી શકું તમને ખબર છે ઓક્ટોબર એક આઠ અને પંદર ત્રણ બેક ટુ બેક પીવાયસ રાખી છે બોમ્બે વાળાની ટિકિટો થઈ ગઈ છેક ડિસેમ્બર ત્રણ સુધીની મેં એમને તારીખો આપી છે અહીંયા તારીખ હું પર્યુશન પછી આપીશ પણ ત્યાં આગળ તારીખો ડિક્લેર થઈ છે એક આઠ પંદર તરત મેસેજ આવ્યો હતો અહીંયાવાળે સાહેબ એક બરાબર આઠ બરાબર પંદર રહેવા દેજો હા સાહેબ પંદર રહેવા દેજો મેં કેમ સાહેબ પંદરમી એ સાહેબ રહેવા દો સાહેબ પંદર ઓક્ટોબર રહેવા દો મેં વોટ ઇઝ ધ પ્રોબ્લેમ મને કે સાહેબ નહીં મજા આવે વાંધો ને સાહેબ બેક ટુ બેક બે બરાબર છે મિત્રું પ્રોબ્લેમ શું છે મને કે સાહેબ તમને ખબર નથી મીઠું મને ખબર છે પણ તને કંઈક પ્રોબ્લેમ છે મને ખબર છે મને કે સાહેબ એ છે ને આખો મૂડ અલગ હોય વાઈ એક અલગ મૂડ હોય બીજું બધું બપોરે બે વાગે છે ને મોટેરામાં મોટેરામાં જે છે બીપી વધે કારણ કે ભારત પાકિસ્તાન બીપી વધે જ વધે જ તો મને મને કે સાહેબ મેં કીધું બપોરે બે વાગે છે આપણે પોણા વાગે છૂટા થઈ જાય મને કે બરાબર છે એ સાહેબ મગજ છે ને પહેલેથી એ બધું વાઇબ્રેટ થયું એટલે મજા નહીં આવે એટલે પછી મેં કીધું જો આપણે ઉભા રહીએ છીએ આ લોકો તો કે આપણે તો ટિકિટ કરી દેવાની ભાઈ જે હશે બે વાગ્યા પછીનું વિચારી લેશું પણ આપણે સવારની ટિકિટ મુંબઈવાળી ટિકિટ કરી લીધી પંદરમી તારીખ ફરી ગઈ ફરી ગઈ તમે આપો ને મને ક્રેડિટ આપો હું જરા એમ નથી માનતો કે આના કારણે પડી પણ હું તમને આગ્રહપૂર્વક કહું છું કે તમે માનો કે ના કારણે પડી તમે માનો કોઈ દિવસ કોઈ દિવસ પોતાની જાતને અંડર વેલ્યુ ના કરો અંડર એસ્ટિમેટ કરો ઇફ યુ આર સ્ટ્રોંગ ઇન યોર આઈડિયા યુ આર અ સિંગલ મેન મેજોરિટી તમે સિંગલ મેન મેજોરિટી છો શું કેમ તમે સ્ટ્રોંગ ના સાબરમતીમાં મને ખબર છે ટુ થાઉઝન્ડ ફર્સ્ટ જાન્યુઆરી સવારે પીવાયસ રાખી હતી ધ મોસ્ટ સેન્સિટિવ મોસ્ટ કરેજિયસ પીવાયસ ફર્સ્ટ જાન્યુ સવારે પીવાએસ રાખવી એટલે મારે જાગવાનો અને તમને ઊંઘવાનો ટાઈમ સરખો હોય અને બાર છે ને બધું બસો માણસ ઊભું હતું બાર બસો માણસ ઊભું હતું પબ્લિકને અંદર આવવાની જગ્યા નહોતી કારણ કે એટલા બધા લોકો આવ્યા હતા ઘણાનું તો એવું હતું કે આજે કોણ આવે છે જોવા જવું છે એમાં વધી ગયા આજે કોણ આવે છે જોવા માટે ઘણા આવ્યા હતા અને ખરેખર આવ્યા હતા મેં મકમતા રાખી બધા ઇન્ક્લુડિંગ આગળ મને કહેતો હતો મને કે સાહેબ એટલે મને વાંધો નથી હું તો આવીશ જ પણ સાહેબ શ્યોર કહું છું કે પ્રોબ્લેમ થશે સાહેબ સેકન્ડ કે થર્ડ એકવાર ચાલે ફર્સ્ટમાં બહુ રિસ્કી છે તું મેં એકેવાર નથી રાખી એકેવાર નથી રાખી મને કે થર્ટી ફર્સ્ટ એ રખાય પણ ફર્સ્ટ એ ન રખાય સાહેબ ફર્સ્ટ એ ન રખાય કારણ કે ઉપવાસના દિવસે સવારે વાંધો ન આવે ઉપવાસના પારણાના દિવસે નવકારથી પહેલાં વાંધો આવે આ એવું હતું મને કે સાહેબ આખી આખી રાત પેલો તપસ્યાનો રાત્રિ જગો હોય અને હવે તમે પછી ભાવના ભણાવો તો સાહેબ કોઈ ના આવે એટલે એ સાહેબ રહેવા દો ને સાહેબ એ એ પૂજન ભણાવવાનું ભાવના ભણાવવામાં નહીં મજા આવે અને મેં કરી હતી હિંમત રાખી હતી એમાં શું છે એટલે આપણે જેને માનતા હોય છે ને એ ખરેખર સેલિબ્રિટી હોય છે બહારની દુનિયામાં જેટલા દેખાય સ્કિલના આધારે દેખાય પરફોર્મન્સના આધારે દેખાય સ્ટેટિસ્ટિક્સના આધારે દેખાય એ સેલિબ્રિટી છે પર્સનાલિટી સમથિંગ ડિફરન્ટ એવું નથી કે સેલિબ્રિટીમાં કોઈ પર્સનાલિટીના કન્ટેન્ટ ન જ હોય એવું જરા પણ નથી પણ ઓવરઓલ પર્સ્પેક્ટિવ તમારે આપવો હોય ને તો પર્સનાલિટી ઇઝ ફિટનેસ હું એમ કહું છું કે પર્સનાલિટી દેટ ઇઝ ફિટનેસ એન્ડ નથિંગ એલ્સ એમાં પાંચ એલિમેન્ટ આવે તમારી ફિઝિકલ ફિટનેસ આવે તમારી ઇન્ટલેક ઇન્ટેલેક્ચ્યુઅલ ફિટનેસ આવે તમારી એક સોશિયલ ફિટનેસ આવે તમારી મેન્ટલ ફિટનેસ આવે તમારી મોરલ ફિટનેસ આવે અને છઠ્ઠા નંબરમાં છેલ્લે ઘણવું હોય તો એડિશનલ તમારી સ્પિરિચ્યુઅલ ફિટનેસ આવે પર્સનાલિટી ઇઝ નથિંગ જસ્ટ બટ ફિટનેસ તમારી ફિટનેસને હું પર્સનાલિટી કહું છું ફિઝિકલ ફિટનેસ હોવી જોઈએ હું જેની વાત કરું છું ને એ ફિઝિકલી પણ ફિટ હતા ફિઝિકલ ફિટનેસની વાત હું પછી કરીશ કારણ કે એ તો બહુ કોમન વાત છે ટુ બી ફિઝિકલી ફિટ આમ રેર છે છતાં પણ એકવાર ચાલી શકે કારણ કે પહેલેથી શ્રમમાં માનતા હતા પરિશ્રમી હતા અને જૂનો માણસ હતો પરિશ્રમી જ હોય એટલી તાકાતથી કામ કરતા હતા એટલે ચાલે ઊઠે દોડે બેસે ઉંમર થઈ તો એ કોઈ દિવસ એને થતું નહોતું પણ આ માણસ એવી રીતે ફિઝિકલી ફિટ હતા અને એ ફિઝિકલ ફિટનેસની હું વાત નથી કરતો પણ એમની જે ઇન્ટેલેક્ચ્યુઅલ ફિટનેસ હતી ને કાબિલે દાદ હતી કાબિલ દાદ હું તમને કહું બહુ જ નાની ઉંમરમાં એમને એક સ્પિરિચ્યુઆલિટીની શોધમાં નીકળી પડેલા એને એ શોધમાં નીકળતા નીકળતા એમણે એક માણસનું સાંભળ્યું કે આ માણસ એ ધારે તો ઈશ્વરને મળી શકે છે ધારે તો ઈશ્વરને જોઈ શકે છે ઈશ્વરને ફીલ કરી શકે છે યુ કેન ફીલ ધ ડિવાઇન ટચ શું વાત છે મારે એને મળવું છું મારી પાસેથી ફોર્મ્યુલા જોઈએ ફંડામેન્ટલ જોઈએ સ્પિરિચ્યુઆલિટીના એની પાસે ગયા એની પાસે રહ્યા એની પાસે શીખ્યા અને એની પાસેથી શીખી અને એટલો બધો આનંદ થયો અને એમણે કીધું કે મમ્મી મારા પિતાજી દાદાજી કયા રસ્તે ગયા હતા કે દાદા દુર્ગાના સંત બનેલા તો મને સંત થવું ગમશે તો કે બેટા મને સંત થવું ગમશે કદાચ મારું નિર્માણ એ માટે થયું છે પણ એક સંત એવા કે જે સંત ઘણું બીજું પણ કામ કરી શકશે મને મારા ઘણા બધા મલ્ટિપલ વિચારો છે મને સંત થવાની અનુજ્ઞા આપો અનુમતિ લઈ અને આમ પણ નીકળી ગયેલા અને એમણે એમ અલોંગ વિથ સો મેની ગાઈઝ એના મિત્રોની સાથે નીકળેલા અને બધા મિત્રોએ સામૂહિક રીતે સંન્યાસ આશ્રમ સ્વીકાર્યો આપણે ત્યાં વિદ્યાર્થી આશ્રમ હોય યુવાન વયમાં આવે ગ્રહસ્થ આશ્રમ આવે છેલ્લે એક સંન્યાસ આશ્રમ આવતો તે સંન્યાસ આશ્રમ એણે નાની ઉંમરમાં સ્વીકાર્યો બહુ નાની ઉંમરમાં અને એ વખતેની ઉંમર હજી તો ટ્વેન્ટીસમાં હતો ટ્વેન્ટીસ એના ચાલતા હતા એ વખતે ત્રીજા દાયકામાં અને એ વખતે સંન્યાસ આશ્રમ સ્વીકાર્યો જેટલા નામો હતા ને બધાના નામો ચેન્જ થયા નામો બધા એટલે કોઈક નામ તારક હતું કોઈ બીજું જે નામો હતા અદ્વૈતાનંદ અનુભવાનંદ નિજાનંદ નિર્મલાનંદ યોગાનંદ આવા બધા નામો પડ્યા અને આનું નામ પડ્યું વિવેકાનંદ આ નરેન એનું નામ પડ્યું વિવેકાનંદ જન્મ્યો નતો ટર્ન થયો આ વિવેકાનંદ એ દિવસે પ્રગટ થયો જ્યારે એણે સંન્યાસ લીધો નામ તો નરેન્દ્રનાથ હતું અને ભુવનેશ્વરી અને વિશ્વનાથ દત્ત એક વકીલ એડવોકેટ એનો દીકરો હતો પણ એ બોન ડિપ્લોમેસી હોય ને કેટલાક બોન વિથ અ સિલ્વર સ્પૂન હોય એવી રીતે બોન વિથ સેન્ટ એવી ક્વોલિટીઝ લઈને જન્મેલો એ વિવેકાનંદને આવી જ કંઈ ખોજ એક આધુનિક ભારતનો મિજાજ પણ હતો બીજી બાજુ એના અંદરના આત્મિક વિચારો પણ હતા અને એણે આ સંતુ સંતશાહી સ્વીકારી